તો 2011 થી 2013ની વચ્ચે ચાઇનામાં જેટલું કન્સ્ટ્રક્શન થયું એમાં જેટલી સિમેન્ટ યુઝ થઈ ને, તો એટલી સિમેન્ટ તો યુએસએ છેલ્લા 100 વર્ષમાં પણ યુઝ નથી કરી. હેલો હેલો હેલો, મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આઈ જસ્ટ સ્ટાર્ટેડ ધીસ પોડકાસ્ટ વિથ માય ફ્રેન્ડ હિતેશ, કે જેની અંદર અમે સાયન્સ, ટેકનોલોજી અને હિસ્ટ્રીની વાતો ગુજરાતીમાં કરીશું. તો આજના એપિસોડમાં અમે વાત કરીશું રેતી વિશે. યસ, રેતી એક ફાઇનાઇટ રિસોર્સ છે અને ઘણા બધા ફાઇનાઇટ સંસાધનની જેમ રેતી પણ ખૂટી ગઈ છે. બેઝિકલી વાત એટલી જ છે કે જે રેતીનો આપણે કન્સ્ટ્રક્શન અને મેન્યુફેક્ચરિંગમાં યુઝ કરીએ છીએ તે બધી રેતીઓ નદીઓમાંથી આવે છે. રણ અને દરિયાની રેતી કાઇન્ડ ઓફ યુઝલેસ છે, અને શા માટે યુઝલેસ છે એની વાત પણ અમે આ એપિસોડમાં કરી છે. અને એના સિવાય પણ રેતીનું ઇલીગલ માઇનિંગ જે નદીઓમાંથી થાય છે એના એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ શું હોઈ શકે, ફ્યુચરમાં એના સોલ્યુશન શું હોઈ શકે એની પણ અમે વાત કરી છે. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, તો આજનો ટોપિક છે રેતી બચાવો, સેવ સેન્ડ. રેતી બચાવો, મેં કબ હો ગયા, યે કબ હુઆ, કબ યે કોન સી મીટિંગ હે જહાં મુજે નહીં બુલાતા. આટલો બધો, આટલો મોટો દરિયા કિનારો છે આપણે ભારતની પાસે, અને એની એ દરિયા કિનારાની પાસે અઢળક રેતી પડેલી છે, તો રેતી બચાવવાનું શું કારણ છે? છે ઘણા કારણ છે રેતી બચાવવાના. અચ્છા ચાલ, એના એ ચાલુ કરતા પહેલા તું મને એમ કે આપણે અર્થ ઉપર જેટલા પણ નેચરલ રિસોર્સિસ અવેલેબલ છે તેમાંથી સૌથી વધારે યુઝ્ડ રિસોર્સિસ કયું, રિસોર્સ કયું છે? વોટર. યા, ધેટ્સ અ નાઇસ આન્સર. અને સેકન્ડ લાર્જેસ્ટ યુઝ રિસોર્સિસ અર્થ રિસોર્સિસમાં મે બી માઇનિંગ, રોક્સ એન્ડ એવરીથિંગ. ધ સેકન્ડ લાર્જેસ્ટ મોસ્ટ યુઝ નેચરલ રિસોર્સિસ જે છે તે રેતી છે. રેતી સાથે ગ્રાવેલ અને બાકીના જે મટીરિયલ કન્સ્ટ્રક્શનમાં યુઝ થાય છે તો એને કમ્બાઈન કરે તો એ પાણી પછી સૌથી વધારે વપરાતું નેચરલ રિસોર્સિસ છે. અને જેટલું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન દુનિયામાં અત્યાર સુધી થયું છે અને જેટલી રેપિડ સ્પીડે થાય છે તો એવા ચાન્સીસ છે કે આપણે રેતી ઘટી પડવાની છે હવે. અને એ બધી રેતી ક્યાંથી આવે તો ગેસ કર. વધારે પડતી દરિયામાંથી અથવા તો થોડી એવી નદીમાંથી. હા, વાત તો તારી સાચી છે, પણ બધી રેતી એક જેવી હોતી નથી. અને આ વસ્તુને ટેકલ કરવા માટે આપણે જોવું પડશે કે એકચ્યુઅલી રેતી શું છે. તો બેઝિકલી રેતી જે છે ને તે એના મટીરિયલ કરતાં વધારે એના સાઇઝ અને શેપ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આપણે જે કેટેગરીઝ બનાવી છે કે કોને રેતી કહી શકીએ અને કોને રેતી નહીં કહી શકીએ એ સાઇઝ ઉપર ડિપેન્ડ કરે છે. અને જનરલી 0.06 mm થી 0.2 mm વચ્ચેની જે સાઇઝ હોય જે ગ્રેઇન્સની તો એને આપણે રેતી કહી શકીએ. અને એનાથી નાની સાઇઝ હોય તેને સ્લિટ કહેવાય, સિલ્ટ, SILT. અને એનાથી 2 mm થી મોટી સાઇઝના જે પાર્ટિકલ્સ હોય તેને આપણે ગ્રાવેલ કહી શકીએ. એટલે હવે કન્સ્ટ્રક્શનમાં જે સૌથી વધારે યુઝ જે થાય છે ને, અને એના સિવાય પણ, કન્સ્ટ્રક્શન સિવાય પણ આપણા ફોનના ગ્લાસ થઈ ગયા, બીજા કોઈ પણ પ્રકારના ગ્લાસ થઈ ગયા, ઇવન રોડ જેના બને છે તો એ આસફાલ્ટમાં પણ, મતલબ દરેક જગ્યાએ રેતીનો યુઝ મેક્સિમમ અત્યારે આપણે કરીએ છીએ. કે મટીરિયલ બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ અને બિલ્ડિંગ મટીરિયલમાં પણ ઉપયોગ કરીએ છીએ. હા, અને જે રેતીની આપણને સૌથી વધારે જરૂર છે ને, કે જે 0.06 mm થી 2 mm ની વચ્ચે છે તે ઘટી પડી છે. અને હવે પહેલો સવાલ એ થાય કે રણમાં આટલી બધી રેતી છે તો ત્યાંથી જ કેમ આપણે નહીં લઈએ? પણ એ બધી વસ્તુ ડિપેન્ડ કરી કે રેતી કેવી રીતે ફોર્મ થઈ છે. હવે પૃથ્વીનું જેવું વાતાવરણ છે ને તો નેચરલી રેતીને બનતા થાઉઝન્ડ્સ ને મિલિયન્સ યર્સ લાગે, મતલબ નેચરલી એ રેતી બનતા. અને એને પ્રોસેસને આપણે વેધરિંગ કહી શકીએ કે જેવી રીતે વાતાવરણની સાથે એનું એનું ઘર્ષણ થતું જાય તેમ તેમ મોટા પથ્થરોમાંથી રેતી બનતી જાય, રાઈટ? હવે જે ગણમાં જે રેતી છે ને તો એ ગણમાં રેતી એ બની છે એરથી, મતલબ એ હવાના ઘર્ષણથી બની છે. અને જે રેતી આપણને નદીના બેડની નીચે મળે છે તો એ બધી રેતી પાણીના ઘર્ષણથી બની છે. હવે એ બેમાં ડિફરન્સ એટલો છે કે જે ગણની રેતી જે છે તે રાઉન્ડ ગ્રેઇન હોય છે એના, અને જે આપણી નદીના બેડમાં જે રેતી મળે છે તો એ રેતી પાણીથી શેપ થયેલી છે, એટલે એનો આકાર મતલબ એકદમ રાઉન્ડ નથી હોતો. પંચ લાઇન એ જ છે કે ગણની રેતીથી આપણે કન્સ્ટ્રક્શન કરીએ ને તો એ કન્સ્ટ્રક્શન ટકશે નહીં. દરિયાની રેતી અથવા તો જે નદીની રેતી છે કે જે પાણીના વેધરિંગથી ફોર્મ થઈ છે તો એ રેતી એ સ્ટીક કરશે. એટલા માટે આપણે કોઈ પણ કન્સ્ટ્રક્શન એનાથી કરીએ ને તો એ કન્સ્ટ્રક્શન પાકું રહેશે અને ટકી રહેશે. એટલે ગણમાં ભલે ગમે તેટલી રેતી હોય પણ એ કન્સ્ટ્રક્શનમાં તો કામ નથી આવવાની.
તો દરિયામાંથી જે આપણે રેતી લઈએ ને તેમાં કન્ટામિનેશન પણ હોય છે, અને એ કન્ટામિનેશન હોય છે મીઠું. તો આપણે કન્સ્ટ્રક્શન માટે એ રેતીનો જો યુઝ કરવો હોય તો એની અંદરથી એ મીઠાને ધોઈ નાખવું પડે, અને ત્યાર પછી આપણે એ રેતીનો યુઝ કરી શકીએ. તો એ લાંબી પ્રોસેસ થઈ જાય અને ખર્ચાળ પ્રોસેસ થઈ જાય. સર વાત તો તારી સાચી કે આટલી બધી રેતીનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ હજી મારા ગળે વાત નથી ઉતરતી કે આપણે રેતીને બચાવી શા માટે જોઈએ. બચાવવાનો મતલબ એ જ છે કે રેતી એક ફાઇનાઇટ રિસોર્સિસ આપણી પાસે છે અર્થ ઉપર, બરાબર. કે અત્યારે જે પણ આ કન્સ્ટ્રક્શનમાં અને બીજા મેન્યુફેક્ચરિંગમાં આપણે જે રેતીનો યુઝ કરીએ છીએ, તો તે બધી રેતી ગણમાંથી નથી મળતી આપણને, કે નથી એ સમુદ્રમાંથી મળવાની છે, અથવા મળે તો એને મોંઘી પડે છે, રાઈટ. તો સૌથી રિલાયબલ જે રિસોર્સિસ જે છે તે નદીઓ છે, કે નદીઓના બેડમાંથી જે રેતી મળે છે તે. હવે તેના તેનું એટલું બધું ઇનલીગલ મતલબ માઇનિંગ થાય છે રેતીનું, કે એના કારણે ત્યાંની જે નેચરલ ઇકોસિસ્ટમ જે છે તે ખતરામાં આવી જાય છે. નદીઓ વધારે ને વધારે પ્રદૂષિત થાય છે, અને જે રીતે આપણે 2018 કેરલામાં જોયું કે કાવેરી નદીની અંદર મતલબ છેલ્લા લાસ્ટ સેન્ચુરીનું સૌથી વધારે ભયાનક પૂર આવ્યું હતું. તો એ બધું આ ઇલીગલ જે રેતીનું માઇનિંગ થાય છે ને એના કારણે છે. આ બધી વસ્તુ એક ઇકોનોમી ઉપર ડિપેન્ડ કરે છે ને, કે હવે ઇન્ડિયા જેવું કન્ટ્રી જે છે તે અત્યારે ફાસ્ટલી ગ્રો કરે છે, અને તું વિચાર કે કોરોનાને કારણે ઇકોનોમીમાં જે પણ ડાઉનફોલ આવ્યો છે તો એને સસ્ટેન કરવા માટે શું થશે. વધારે ને વધારે કન્સ્ટ્રક્શન આપણે કરવું પડશે, વધારે ને વધારે રોડ બનાવવા પડશે, ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવી પડશે મતલબ એવા લોકો માટે કે જેમની જોબ નથી. તો આ બધી વસ્તુ કરવા માટે એટલું બધું કન્સ્ટ્રક્શન કરવાની જરૂર પડશે, અને એ બધી જે રેતી જે છે તે આપણે આ નદીઓમાંથી લેશું તો નદીઓનું પતન ઘણી જલ્દી ઘણું જલ્દી થતું રહેશે, અને ઓલરેડી ઇન્ડિયાની ઘણી બધી નદીઓ પ્રદૂષિત છે તો એને વધારે ને વધારે પ્રદૂષિત આપણે કરતા રહેશું. અને આ ખાલી પ્રોબ્લેમ ઇન્ડિયાનો નથી, વિયેટનામમાં પણ આ થયું છે કે એ લોકોનો એક નદીનો પૂરો ડેલ્ટા હતો ને, તે એની આખી ઇકોસિસ્ટમ જ ચેન્જ થઈ ગઈ, નદીનો પ્રવાહ ચેન્જ થઈ ગયો, કારણ કે એટલી બધી રેતી ત્યાંથી કાઢી લેવામાં આવી. અને ઇન્ડિયા જેવા કન્ટ્રીમાં તો રેતીના માફિયા છે, મતલબ લિટરલી કે એ ટાઈપના માફિયા છે પંજાબમાં, મધ્યપ્રદેશમાં, કર્ણાટકમાં, કે એ લોકોને પોલીસ કે સરકાર પણ ટચ નથી કરી શકતી. એમ દેશ કે કઈ રાજ્યો મેં રેત માફિયા કા જંગલ રાજ ચલ રહા હૈ, કહીં એમએલએ કો પીટા જા રહા હૈ તો કહીં પોલીસ વાલોં પર હમલે કિયે જા રહે હૈ. રેત માફિયા પર સખ્ત કાર્યવાહી ન હોને કા હી નતીજા હૈ કે છાપે મારને ગઈ પોલીસ કી ટીમ ઓર અફસરો પર રેત માફિયા ઓર ઉસકે ગુંડે બંદૂક ઓર ગોલીઓ સે હમલે કર રહે હૈ. રેત માફિયા સે ટકરાને કી કિંમત આમ લોગો કો અપને ખૂન સે ચુકાની પડ રહી હૈ. મેં પણ મતલબ અનુભવેલું છે કે રેતીની મતલબ માફિયાગીરી તો બહુ જ થાય છે, માઇનિંગ માફિયા જે અહીંયા રેતી અને પથ્થરોની મેં સામે જોયેલું છે. ઇન શોર્ટ હું એને અત્યારે બહાર તો નહીં કરી શકું આની અંદર પબ્લિકલી, પણ હા આ વસ્તુ તો ફેક્ટ છે કે માફિયાગીરી તો બહુ બધી થાય છે. અરે મેં અત્યારે સવાર સવારમાં એક વિડીયો જોતો હતો અને ઘણું મતલબ એમ સેડ ફીલ થઈ ગયું કે એક ડોક્યુમેન્ટરી હતી જેની અંદર ફોરેનના રિપોર્ટર્સ આવીને ઇન્ડિયામાં આ સેન્ડ માઇનિંગ ઉપર ડિસ્કસ કરતા હતા, અને એ લોકોની ટેગલાઈન જ એ હતી કે સેન્ડ ઇઝ અ ન્યૂ ગોલ્ડ ફોર ઇન્ડિયા. તો એની અંદર કેટલા બધા એક્ટિવિસ્ટની સ્ટોરી બતાવી કે એ લોકો આવી રીતે ઇલીગલ માઇનિંગ થતું હતું તો એ લોકોએ સરકારને રિપોર્ટ કર્યો, કોઈએ કંઈ કહ્યું નહીં, અને ઇવન ઘણા બધાના ફેમિલી મેમ્બર્સને મારી નાખ્યા બીકોઝ એ લોકોએ રિપોર્ટ કર્યો. તો એવા 4-5 એક્ટિવિસ્ટની સ્ટોરી અંદર બતાવી કે આ રીતનું હતું. પછી હાઈકોર્ટના ઓર્ડર્સ પણ બતાવ્યા કે બધી મતલબ ઓલમોસ્ટ જ્યાં જ્યાં પણ ઇલીગલ માઇનિંગ થાય છે ને તો હાઈકોર્ટે એ આખા પ્રદેશની અંદર માઇનિંગ કરવાનું જ મતલબ ના પાડી દીધી છે, મતલબ લિટરલી બેન લગાવી દીધો છે. તો પણ રાત્રે અંધારાની અંદર મતલબ ત્યાં જાય છે અને ત્યાંથી રેતી કાઢીને એનો કન્ટિન્યુઅસ સપ્લાય ચાલતો જ રહે છે, ને કોઈ પણ એની કમ્પ્લેન કરે ને તો એ લોકોની બહુ ખરાબ હાલત થાય છે. અને આ આ વસ્તુ મોરોક્કોમાં પણ છે કે જ્યાં આવી રીતે સેન્ડ માફિયા બને છે, અને ઇટલીમાં તો એક આખી ઓર્ગેનાઇઝ ક્રાઇમ ઇન્ડસ્ટ્રી છે. આ તે જે રિસોર્સ બાબતે જે વાત કરીને એને લિટરલી હું રિલેટ કરી શકું, કેમ કે મારી બાજુમાં જ મારી બાજુમાંથી જ મારા ગામની બાજુમાંથી જ એક નદી પસાર થાય છે, અને એમાંથી પણ ઘણા માફિયાઓ રેતી કાઢી લે છે. હવે એમાં થાય એવું કે જેમ જેમ આપણે વધારે રેતી કાઢી લઈએ ને તો એ મતલબ નદી વધારે ને વધારે ઊંડી થતી જાય, એની અંદર ખાડાઓ થતા જાય જ્યાંથી રેતી કાઢીએ એટલે. તો એના કારણે શું થાય કે મતલબ એક તો પૂર આવે, અને બીજી વસ્તુ એ થાય કે વધારે ને વધારે પાણી સીધું દરિયામાં જતું રહે, તો એના કારણે થઈને પાણી વધારે જમીનમાં નહીં ઉતરી શકે. હવે જ્યારે પાણી વધારે જમીનમાં નહીં ઉતરી શકે તો એ પાણીનો જમીનની અંદર સંગ્રહ નહીં થાય, તો આજુબાજુના જે ગામ છે કે જેની અંદર જે
ગામો ખેતી ઉપર નભે છે તો એ લોકો ઉનાળુ પાક લેવામાં તકલીફ પડે, કેમ કે પછી ઉનાળામાં પાણીની ખેંચ થઈ જાય, કેમ કે ઉનાળુ પાક આપણે જમીનમાંથી જ લેવાનું હોય છે, જમીનના પાણીથી જ લેવાનું હોય છે. તો આ વસ્તુને હું લિટરલી રિલેટ કરી શકું કે તે જે વાત કરી કે આપણે રેતીને બચાવવી જોઈએ, એના રિસોર્સ બાબતે જે વાત કરી એને લિટરલી આઈ એગ્રી ઓન ધેટ કે યસ ધેટ શુડ બી ડન. હા, અને આ પ્રોબ્લેમ તો વર્લ્ડવાઇડ જ છે, કારણ કે મેન્યુફેક્ચરિંગમાં અને કન્સ્ટ્રક્શનમાં આપણને રેતીની જરૂર પડવાની જ છે, જે રીતના અત્યારે આપણી પાસે ટેકનોલોજી છે. હવે હું તને એક્ઝામ્પલ આપું અત્યારે કે 2011 થી 2013 અંદર ચાઇનામાં જે કન્સ્ટ્રક્શન થયું ને તેનું એક્ઝામ્પલ આપું તને, તો રેતી કેટલી યુઝ થઈ ને એ તો આપણે કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ, પણ કોન્ક્રીટ કેટલું યુઝ થયું ને સિમેન્ટ, તો એ સિમેન્ટનું કેલ્ક્યુલેશન થઈ શકે. તો 2011 થી 2013 વચ્ચે ચાઇનામાં જેટલું કન્સ્ટ્રક્શન થયું એમાં જેટલી સિમેન્ટ યુઝ થઈ ને, તો એટલી સિમેન્ટ તો યુએસએ છેલ્લા 100 વર્ષમાં પણ યુઝ નથી કરી. અને એના સિવાય પણ હવે દુબઈ જેવું કન્ટ્રી છે કે જે મતલબ આખું શું કહેવાય ગણની આજુબાજુ વસેલું છે, તો એ લોકોએ બુર્જ ખલીફાને બનાવવા માટે ઓસ્ટ્રેલિયાથી રેતી ઇમ્પોર્ટ કરી હતી. એટલે ઓસ્ટ્રેલિયાથી મતલબ માઇનિંગ થયું અને એ માઇનિંગ થઈને શિપ થ્રુ એ જ્યારે બુર્જ ખલીફા સુધી રેતી પહોંચી તો કેટલું મતલબ એનું કાર્બન ફૂટપ્રિન્ટ પણ વધી ગયું ને, કારણ કે શિપમાં આવ્યું છે અને શિપે ક્રૂડ ઓઇલ યુઝ કર્યું હશે. અને એ જ રીતે બીજા ઘણા બધા બીચ રિસ્ટોરેશન પ્રોજેક્ટ ચાલે છે, બીચની જે રેતી હોય છે ને તેનું દરિયાને કારણે ઘર્ષણ થતું જાય અને એ ઘર્ષણને કારણે બીચ જે છે તે બધા ધોવાતા જાય. એટલે યુએસમાં એવા ઘણા બધા બીચ છે કે જ્યાં એ લોકો દરિયામાંથી રેતી કાઢી કાઢીને એને બીચ ઉપર નાખે છે, અને આ પ્રોસેસ તો કન્ટિન્યુ ચાલતી જ રહેશે ને, કારણ કે જે રીતે ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની સપાટી ઉપર આવે છે તેમ તેમ જેટલા પણ દરિયા કિનારા છે તે બધા ધોવાતા જ રહેશે. ઓકે, એની વે આજનો ટોપિક બેઝિકલી ઇલીગલ માઇનિંગ કે રેતી માફિયા ઉપર નથી, પરંતુ રેતી જે રિસોર્સિસ છે તો એ ખૂટી ગયું છે અને એને કેવી રીતે આપણે ફ્યુચરમાં સોલ્વ કરી શકીએ એના ઉપર છે. તો મે બી કોઈ આની જગ્યાએ કન્સ્ટ્રક્શનમાં કોઈ બીજું કોઈ આપણી પાસે રિપ્લેસમેન્ટ હોય બીજા આઈડિયાઝ તો એનો ઉપયોગ કરી શકીએ. હા, એકચ્યુઅલી ઘણું બધું રિસર્ચ ચાલે છે જે યુઝલેસ રેતી જે છે ને આપણે ગણની, તો એને પણ યુઝ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થાય છે પણ એટલા બધા સક્સેસફુલ નથી. પણ આફ્રિકન કન્ટ્રીઝ જે છે ને તેમાં ઘણા બધા નાના નાના ઓન્ટરપ્રિન્યોર્સ છે કે જે લોકો પ્લાસ્ટિકનો યુઝ કરીને મતલબ કન્સ્ટ્રક્શન બ્રિક બનાવવાનું ટ્રાય કરે છે. મેં હૈદરાબાદની પણ એક કંપનીનું જોયું હતું કે એ લોકો દિવાલો બનાવે છે યુઝ પ્લાસ્ટિકમાંથી, તો એ બધા ઘણા મતલબ શું કહેવાય ઇનોવેટિવ આઈડિયાઝ છે. પણ મને લાગે ત્યાં સુધી બેઝિકલી હાર્ડકોર ઇનોવેશનની જરૂર છે આ વસ્તુમાં, અને બહુ જલ્દીથી જરૂર છે, કારણ કે જે આપણે ગ્લાસ બનાવીએ છીએ અને આપણા સેલફોનના પાર્ટ્સથી લઈને સ્ક્રીન્સ બનાવીએ છીએ તો એ બધી વસ્તુમાં તો સિલિકાની જરૂર પડવાની જ છે, એટલે એને આપણે રિપ્લેસ નહીં કરી શકીએ. પણ જે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે છે તેની અંદર આપણે યુઝ પ્લાસ્ટિક કે બીજા કોઈ પણ મટીરિયલનો યુઝ કરીએ તો એ ઘણું ફાયદાકારક હોઈ શકે. જેમ કે કેલિફોર્નિયાની એક કંપની છે, તો એ કંપનીએ એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડને કેપ્ચર કરીને એનો મતલબ બિલ્ડિંગ મટીરિયલ બનાવવાની પ્રયાસ કર્યો છે અને એ થોડા સક્સેસફુલ પણ થયા છે. તો આપણે બસ એ હોપ કરી શકીએ કે ફ્યુચરમાં આવા વધારે ને વધારે સ્ટાર્ટઅપ્સ આવતા રહે અને વધારે ને વધારે ઇનોવેટિવ આઈડિયા આવતા રહે, તો તેના કારણે નવા બિલ્ડિંગ મટીરિયલ્સ બને અને જે રેતીનો આટલો બધો યુઝ થાય છે તે ઓછો થાય, નદીઓનું જે પતન થાય છે ને તે અટકાવવાની જરૂર છે. ઓકે, સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ. તમે આ પોડકાસ્ટ અંત સુધી સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જતા પહેલા બે વાતો. નંબર વન, વી હેવ એક્ટિવ ઇન્સ્ટાગ્રામ પેજ કે જેની અંદર અમે ઘણો બધો કોન્ટેન્ટ અત્યારે અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે, સો પ્લીઝ ચેક આઉટ ઇફ યુ લાઇક એન્ડ ડુ ફોલો. એન્ડ નંબર ટુ, પોડકાસ્ટ ઇઝ અ વિયર્ડ મીડિયમ. અમારી પાસે કોઈ એનાલિટિક્સ નથી. મારી પાસે અત્યારે એટલા જ નંબર છે કે 99 વખત અત્યાર સુધી અમારા 5 એપિસોડ પ્લે થયા છે અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 30-40 વખત તો મેં જાતે જ સાંભળ્યા છે. સો ઇફ યુ હેવ એની સજેશન્સ ઓર ફીડબેક, પ્લીઝ લેટ અસ નો ઓન ઇન્સ્ટાગ્રામ ઓર ઓન ફેસબુક, બીકોઝ દેર ઇઝ નો કમેન્ટ સેક્શન ઇન પોડકાસ્ટિંગ એપ. એન્ડ લેટ અસ નો વિચ ઇઝ યોર ફેવરિટ પોડકાસ્ટિંગ એપ. થેન્ક યુ સો મચ. સી યુ નેક્સ્ટ વીક. Take care of yourself and everybody around you. Enjoy.